નમસ્કાર, ટેક ગુરુના એક બ્રાન્ડ ન્યુ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. આજના એપિસોડમાં સૌથી પહેલા તો જણાવી દઈએ કે શું છે ખાસ. સેમસંગ તરફથી A6 પ્લસ અને J6 આ બંને સ્માર્ટફોન્સ છે એનો રિવ્યુ કરવાનો છે. આ ઉપરાંત વન પ્લસ તરફથી એક નવો સ્માર્ટફોન આવી ગયો છે. તમને ખ્યાલ જ છે કે વન પ્લસના ફોન્સની હંમેશા લોકો રાહ જોઈ રહ્યા હોય છે, તો વન પ્લસ 6 એનો રિવ્યુ કરવાનો છે. અને આ ઉપરાંત વિવો તરફથી દુનિયાનો પહેલો અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથેનો જે ફોન છે વિવો X21 એનો ફર્સ્ટ લુક આપણે લેવાનો છે આ શોમાં ખાસ કરીને. પરંતુ સૌથી પહેલા તો શરૂઆત કરીએ આપણે જે સ્માર્ટફોનનો રિવ્યૂ કરવાનો છે એમાં. તો તમને ખ્યાલ જ છે ભાઈ, મિડ સેગમેન્ટમાં તમને કોમ્પિટિશન જે વધતી ગઈ છે એના વિશે પણ તમને ખબર છે. તો બહુ મોડે મોડેથી સેમસંગની ઊંઘ ઓડી અને આંખ ખુલ્લી હોય એવું તમને લાગી રહ્યું છે. કારણ કે સેમસંગે આ જે પોતાની આ પોપ્યુલર બ્રાન્ડ છે એના જે સિરીઝ તમને ખ્યાલ જ છે અને એ સિરીઝ બંને બહુ ફેમસ છે, તો આના બે નવા પ્લેયર્સ માર્કેટમાં ઉતાર્યા છે. આમ તો સેમસંગે આ સિરીઝની વાત કરીએ તો ટોટલ 4 ફોન્સ લોન્ચ કર્યા છે. આ સિરીઝમાં આપણે બે ફોન્સ એટલે કે J6 અને A6 પ્લસ આ બંનેનો આજે આપણે રિવ્યૂ કરવાનો છે અને જોશું કે ખરેખર આમાં શું ખાસ છે અને માર્કેટમાં આ જ સેગમેન્ટમાં મિડ બજેટ સેગમેન્ટમાં કેવી કોમ્પિટિશન આપે છે અને આ પ્લેયર્સ કેવા સાબિત થાય છે, સેમસંગ માટે ખરેખર ફાયદાકારક છે કે નહીં, તો આપણે આ સેગમેન્ટના જે ફોન્સ જોઈએ છે એમાં બંનેનો રિવ્યૂ કરીએ, પોતપોતાની રીતે કઈ રીતે સારા સાબિત થશે એ જોવાનું છે. તો આપણે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા ફોનના લુક અને ડિસ્પ્લે સાથે. ગેલેક્સી J6 અને A6 પ્લસ બંને જ ફોનની હાઇલાઇટ છે આનું ડિસ્પ્લે. J6 માં 5.6 ઇંચ અને A6 પ્લસ માં 6 ઇંચ નું એમોલેડ ડિસ્પ્લે આપ્યું છે. આ બંને જ ફોન 18:9 એટલે કે ફુલ સ્ક્રીન ડિસ્પ્લે સપોર્ટ કરે છે. J6 HD પ્લસ ડિસ્પ્લે રેઝોલ્યુશન અને A6 પ્લસ ફુલ HD પ્લસ રેઝોલ્યુશન ની સાથે આવે છે. ફોનમાં કલર રિપ્રોડક્શન ઘણા સારા છે. ફોન પર વિડીયો જોવાની મજા કંઈક અલગ જ છે અને ફોનનું ફુલ સ્ક્રીન ડિસ્પ્લે પણ આને વધારે સારું બનાવે છે. ફોનમાં 18:9 રેશિયો ડિસ્પ્લે છે, ત્યાં જ ફોનના અપર અને લોઅર બેઝલ નોટિસેબલ છે. ફોનની બ્રાઇટનેસ ઇન્ટેન્સિટી પણ ઘણી સારી છે, એટલે કે વધારે લાઇટમાં પણ ફોન આરામથી કામ કરે છે, કોઈ જ મુશ્કેલી નહીં પડે. ફોનમાં કલર તો 25 છે જ, સાથે સાથે આમાં અમુક હદ સુધી તમે તમારી પસંદગી મુજબ સેટ પણ કરી શકો છો. લુક્સ પર આવીએ તો J6 માં પ્લાસ્ટિક બોડી અને મેટ રિયર પેનલ આપી છે, ત્યાં જ ગેલેક્સી A6 પ્લસ માં મેટલ બોડી આપી છે. લુક્સની બાબતમાં બંને જ ફોન એવરેજ છે અને સેમસંગના બીજા ફોન્સની જેમ દેખાય છે, જો કે A6 પ્લસ નું એન્ટેના ડિઝાઇન કંઈક અલગ જ લુક આપે છે. સેમસંગ એ પોતાના ફ્લેગશિપ ડિસ્પ્લે બંને જ ફોન્સમાં આપી અને બહુ એવું સારું કામ કર્યું છે. તમને એવું થાય કે ખરેખર ફ્લેગશિપ ડિસ્પ્લે મિડ સેગમેન્ટમાં આપી બહુ સારી બાબત છે. જો ફોનના લુકને તમે ફીલ કરો તો તમને ખબર પડશે કે ખરેખર સારી બાબત છે. મેટલ બોડી અહીંયા આપવામાં આવી છે અને એને કારણે A6 પ્લસની અગર વાત કરીએ તો એકદમ જ તમને કોઈ પ્રીમિયમ ફોનનો લુક આપે છે અને બહુ સારી બાબત છે. અને આ જ બાબતમાં J6ની વાત કરીએ તો એ કદાચ વધારે સારો છે A6 પ્લસ કરતાં, પણ બહુ આસાનીથી તમારા હાથમાં એની ગ્રીપ તમને મળે છે. 100 યુઝ બહુ ઇઝીલી તમે કરી શકો છો. જો કે A6 પ્લસની અગર વાત કરીએ તો એ પણ આરામથી હાથમાં બેસી જશે, પરંતુ તમને એવું લાગે કે હાથમાંથી પડશે કે નહીં એ ડર લાગતો હોય તો એમાં પણ ચિંતા કરવાની જરૂર નથી. અને આને કારણે તમને એવું લાગશે કે વજન થોડું વધી ગયું છે, કારણ કે સેમસંગે બંને જ ફોનના લુક ડિસ્પ્લે ડિઝાઇન માટે બહુ જ એવું સારી એવી અહીંયા ધ્યાન આપી છે. એટલે લુકની સારી અગર બાબતની વાત કરીએ છીએ તો એનો ડ્રોબેક એ છે કે વજનમાં થોડો ભારે થઈ જશે અને 100 યુઝ અહીંયા આ બીજા ફોનમાં તમને થોડું અઘરું પડશે. ડિસ્પ્લે બાદ વાત કરીએ ફોનના પરફોર્મન્સની. પહેલા J6ની વાત કરીએ તો ફોનમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ આવે છે. મેમરીના આ કોમ્બિનેશનની સાથે મળે છે એક્સિનોસ 7870 ચિપસેટ. ત્યાં જ A6 પ્લસમાં સેમ મેમરી કોમ્બિનેશનની સાથે આવે છે, પરંતુ પ્રોસેસર અહીં સ્નેપડ્રેગન 450 આપવામાં આવ્યું છે. બંને જ ફોનની સ્ટોરેજ 256GB સુધી એક્સપાન્ડેબલ છે અને ડેડિકેટેડ સ્લોટ પણ આપ્યો છે. ફોન એન્ડ્રોઇડ 8.0 ઓપરેટિંગ સિસ્ટમ બેઝડ સેમસંગ એક્સપિરિયન્સ 9.0 UI પર કામ કરે છે. ફોનનું UI તો ઇઝી ટુ યુઝ છે, પરંતુ સેમસંગ અને MS Office ની પ્રી ઇન્સ્ટોલ્ડ એપ્સને કારણે
થોડું ક્રાઉડેડ લાગે છે. ફોન પર કામ કરવામાં સરળતા મળે છે અને બિક્સબી વિઝન, ફિંગર સેન્સર, જેસ્ચર, વન હેન્ડેડ મોડ, સ્પ્લિટ સ્ક્રીન જેવા ફીચર્સ પણ આપ્યા છે. ફોન પર ચેટ ઓવર વિડિયો ઓપ્શન પણ છે, એટલે કે એની મદદથી વિડીયો જોવાની સાથે સાથે મેસેજીસ પણ જવાબ તમે આપી શકો છો. ગેમિંગ હેન્ડલ કરવા માટે J6 માં માલી T830 છે, ત્યાં જ A6 પ્લસ માં એડ્રેનો 506 સાથે આવે છે. ઓવરઓલ વાત કરીએ બંને ફોન્સની, તો જનરલ ફંક્શનિંગ કેવું છે, લુક ડિઝાઇનની આપણે વાત કરી, ફીલ, ડિસ્પ્લે બધી વાત કરી, તો અહીંયા આપણે વાત કરીએ કે બહુ સરળતાથી જનરલ યુઝ તમે કરી શકો છો, ડેઇલી યુઝ કરી શકો છો. બંનેના પ્રોસેસર છે અહીંયા બેસ્ટ આ સેગમેન્ટમાં ગણી શકાય. અને તમને એવું લાગશે કે જ્યારે તમે યુઝ કરો છો, ડેઇલી યુઝેજની વાત આવે છે, તો બહુ તમને કંઈ ખામી નહીં લાગે. બહુ નોર્મલ ગ્રાફિક્સ ગેમ્સ તમને રમવી છે તો સ્મૂથલી હેન્ડલ કરે છે, ડેઇલી ફંક્શનિંગ પણ બહુ સ્મૂથ છે. પરંતુ હેવી એન્ડ ગ્રાફિક્સની જ્યારે વાત કરીએ છીએ, ગેમિંગની વાત કરીએ છીએ, ત્યારે તમને એવું લાગશે કે અહીંયા ફોન થોડો પાછળ રહી જાય છે. હેવી એન્ડ ગ્રાફિક્સની વાત કરીએ, એક્ઝામ્પલ ગેમ્સના આપું તો S8 છે, આ ઉપરાંત શેડો ઓફ ડેથ, આ બધી ગેમ્સ રમવાના તમે શોખીન છો અને બહુ હેવી એન્ડ ગ્રાફિક્સની ગેમ્સ જો તમને રમવી હોય ફોનમાં, તમને શોખ છે, તો અહીંયા શટલ લેગ થશે. Galaxy J6 માં F1.9 અપર્ચર સાથે 13 મેગાપિક્સેલનો રેર કેમેરા આપ્યો છે અને સેલ્ફી માટે 8 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા છે. ફોનના કેમેરા પેનોરામા, પ્રો અને બ્યુટી જેવા મોડ્સની સાથે આવે છે. ત્યાં જ Galaxy A6 Plus માં 16+5 મેગાપિક્સેલનો ડ્યુઅલ રેર કેમેરા છે અને 24 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા. J6 ના કેમેરા સારી લાઇટિંગમાં તો સારા ફોટોગ્રાફ્સ કેપ્ચર કરે છે, પરંતુ ઓછી લાઇટમાં કંઈ ખાસ પરફોર્મન્સ નહીં મળે. ફોન દ્વારા લેવામાં આવેલી સેલ્ફીઝ તો સારી આવે છે, પરંતુ ઘણીવાર કલર વોશ્ડ આઉટ લાગે છે. ફોનમાં ફૂલ HD રિઝોલ્યુશન પર વિડીયો બનાવી શકાય છે, જેની ક્વોલિટી ઘણી સારી છે. A6 પ્લસની કેમેરા પરફોર્મન્સ ઇમ્પ્રેસિવ છે અને ફોનનો રેડ કેમેરા કલર્સની બાબતમાં ઘણા સારા કેપ્ચર કરે છે. બોકે ઇફેક્ટ આપવા માટે આમાં લાઇવ ફોકસ મોડ પણ છે. આ મોડમાં બેકગ્રાઉન્ડ બ્લર અને ઇન્ટેન્સિટીને તમારા હિસાબથી તમે સેટ કરી શકો છો, ઓછી કે વધારે કરી શકો છો. ફોનમાં બોકે મોડમાં વધારે સારા ફોટોગ્રાફ્સ કેપ્ચર થાય છે, પરંતુ ક્યારેક ક્યારેક એજીસ બ્લર થઈ જશે. આ ઉપરાંત ફોનમાં ફિલ્ટર અને ઘણા બધા સ્ટીકર્સ પણ આપ્યા છે, જેના દ્વારા સેલ્ફીઝ ઘણી સારી લઈ શકાય છે. લુક, ડિસ્પ્લે, ફીલ અને ત્યારબાદ પરફોર્મન્સની વાત કરી, તો હવે જોઈએ કે કેમેરા પરફોર્મન્સ. A6 પ્લસના કેમેરા પરફોર્મન્સની વાત કરીએ તો બહુ જ ઇમ્પ્રેસિવ છે અને જે ખાસ કહેવાય કે ફ્લેગશિપ ફીચર્સ જે આવતા હોય છે એની સાથે આમાં જોડવામાં આવ્યું છે, કેમેરાને વધારે સારો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ તો A6 પ્લસની વાત થઈ, J6 વિશે જ્યારે વાત કરીએ તો કંઈ ખાસ કેમેરા પરફોર્મન્સ કંઈ ખાસ અહીંયા નથી બતાવવામાં આવ્યું, ખાસ કરીને જ્યારે તમે આ જ રેન્જમાં વાત કરો. રેડમી નોટ 5 પ્રો છે, ઓનર 9i છે, એસુસ તરફથી જે મેક્સ પ્રો આવ્યું છે, M1, આ બધા પ્લેયર્સ એવા છે કે મિડ સેગમેન્ટમાં પણ તમને ડ્યુઅલ કેમેરા સેટઅપ આપે છે, વધારે સારું કેમેરા પરફોર્મન્સ આપે છે, ત્યારે સેમસંગ J6 પાછળ રહી જાય છે કેમેરા પરફોર્મન્સની બાબતમાં. સિક્યોરિટીની બાબતમાં J6માં ફોનને અનલોક કરવા માટે પેટર્ન અને પાસવર્ડ બંને રેડ પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે, જે એક્યુરેટ તો છે જ પરંતુ સ્લો છે. આવું જ કંઈક A6 પ્લસના ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે પણ થશે. ફોનમાં ફિંગરપ્રિન્ટને રેકોગ્નાઇઝ કરવા માટે સ્ક્રીન ઓન હંમેશા થોડો સમય લગાડશે. A6 પ્લસમાં ફેસ રેકોગ્નિશનનું પણ ઓપ્શન જોડવામાં આવ્યું છે, પરંતુ એનું પરફોર્મન્સ કંઈ ખાસ નથી, કારણ કે એ કામ કરવામાં થોડો સમય લગાડે છે અને સરળતાથી ફેસ રેકોગ્નિશન થતું નથી. બેટરીની બાબતમાં બંને જ ફોન સ્ટ્રોંગ પોઈન્ટ મેળવે છે, જ્યાં J6માં 3000mAh બેટરી છે, ત્યાં જ A6 પ્લસમાં 3500mAh બેટરી છે. હવે વાત કરવાની છે બેટરી લાઈફ, કે જે કોઈ પણ સેગમેન્ટના ફોનમાં ઇમ્પોર્ટન્ટ હોય છે. તો ઓટોમેશનની વાત કરીએ તો અહીંયા બેટરી લાઈફ પણ તમને બહુ ડિપેન્ડેબલ લાગે છે. બંને જ ફોન માઇક્રો USB સપોર્ટ કરે છે, એ માઇક્રો USB સપોર્ટ અહીંયા એક પોઝિટિવ ગણી શકાય. પછી J6 પરની અગર તમે વાત કરો તો એમાં પણ તમને એવું લાગશે કે એક સારી બાબત તો છે જ ઓવરઓલ, પરંતુ અહીંયા પણ જો આપ્યું હોત તો વધારે સારું હોત. Type-C પોર્ટ જે છે સપોર્ટ કરવામાં નથી આપ્યું A6 પ્લસમાં. તો બંનેની બેટરી લાઈફની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ
ત્યારે જલ્દીથી તમને એવું થાય કે કદાચ ચેન્જ કરવી પડતી હશે કે બગડી જશે, તો અહીંયા એક જરૂરી બની જાય છે ટાઈપ સી પોર્ટ કોઈ પણ સ્માર્ટફોનમાં અને કોઈ પણ બ્રાન્ડમાં. એ વસ્તુ તમને અહીંયા રિયલાઇઝ થશે બેટરીની બાબતમાં. બંને જ ફોન્સમાં સ્પીકર સાઈડ પર આપ્યા છે, એ લાઉડ અને ક્લિયર છે. આના લોકેશનનો ફાયદો ઉઠાવીને લેન્ડસ્કેપ મોડમાં ગેમ્સ કે વિડીયો જોવાનું તમને બ્લોક નહીં થાય. ગેલેક્સી જે સિક્સ અને એ સિક્સ પ્લસ ડ્યુઅલ સિમ ફોન છે અને એ 4G LTE સપોર્ટ કરે છે. આમાં વાઈફાઈ બ્લૂટૂથ રેડિયોની સાથે આવે છે. સેમસંગ ગેલેક્સી જે સિક્સની કિંમત છે 13,990 રૂપિયા, ત્યાં જ એ સિક્સ પ્લસની કિંમત છે 24,990 રૂપિયા. ફાઇનલ વર્ડિક્ટ શું હોઈ શકે? એ સિક્સ પ્લસ અને જે સિક્સ મિડ સેગમેન્ટમાં સેમસંગના જે બંને ફોન્સ છે, આમ તો ચાર છે, આજે આપણે બેનો રિવ્યૂ કર્યો. ઓવરઓલ કેમેરા પર્ફોમન્સ છે એને થોડું ઠીકઠાક ગણી શકાય. સ્મૂધ ફંક્શનિંગ જે છે એ તમને ડેઈલી યુઝેજમાં મળશે, નહીં તો હેવી એન્ડ ગ્રાફિક્સમાં થોડો ફોન લેગ થશે, શટર લેગ થશે. બંને ફોનની એ વાત કરી રહ્યા છીએ અત્યારે. અને આમ જોઈએ તો સ્ટોરેજ વાઇઝ છે કે પછી લુક ફીલ ડિઝાઇન બધી જ બાબતમાં ઘણું સારું છે. પરંતુ જ્યારે વાત આવે છે મિડ સેગમેન્ટના બીજા ફોન્સ જે આવી રહ્યા છે અલગ અલગ કંપનીઝ તરફથી, એને ટક્કર આપવામાં થોડા પાછળ રહી જશે. ટેક ગુરુ પર સમય થયો છે નાનકડા વિરામનો. બ્રેક બાદ વન પ્લસ સિક્સ આ જે ફોન છે એનો ખાસ આપણે રિવ્યૂ કરવાનો છે, પરંતુ બ્રેક બાદ. સ્વાગત છે એકવાર ફરી ટેક ગુરુ પર તમારું, હું છું ચાંદની શુક્લા. અને બ્રેક પહેલા સેમસંગ તરફથી જે મિડ સેગમેન્ટના બંને ફોન્સ હતા, એ સિક્સ પ્લસ અને જે સિક્સ, એનો આપણે રિવ્યૂ કર્યો હતો. સમય છે હવે વન પ્લસ સિક્સ તરફ જઈએ. ટેકનિકલ સ્પેસિફિકેશન સૌથી પહેલા તો આનો જોવાના છે કે 6.28 ઇંચનું અહીંયા ફૂલ HD પ્લસ નોચ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, કે જે અલગ વસ્તુ લઈને આવ્યું છે અહીંયા વન પ્લસ. સાથે સાથે અહીંયા પ્રોસેસર છે ક્વોલકોમ સ્નેપડ્રેગન 845, જે એક વધારે સારી બાબત ગણી શકાય. અને વન પ્લસ સિક્સની વાત કરીએ તો અહીંયા બે વેરિયન્ટ તમને મળે છે રેમની બાબતમાં, 6GB અને 8GB તમારે સિલેક્ટ કરવાનું છે. પ્રાઇઝિંગ પણ હું આગળ જણાવીશ. વન પ્લસ સિક્સમાં વાત કરીએ તો રેર કેમેરા 16 મેગાપિક્સલ પ્લસ 20 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ છે અને સેલ્ફી માટે અહીંયા 16 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે. વન પ્લસ સિક્સમાં અહીંયા 3 સ્ટોરેજ વેરિયન્ટ છે, જે રીતે રેમમાં છે 2 વેરિયન્ટ એ રીતે સ્ટોરેજમાં 3 વેરિયન્ટ છે, 64GB, 128GB અને 256GB. વાત કરીએ બેટરી લાઈફની તો 3300mAh બેટરી છે કોઈ પણ વેરિયન્ટ તમે લઈ લો. અને 6GB 64GB સાથેનું જે સ્ટોરેજ છે એની કિંમત છે 35,000 રૂપિયા. 8GB રેમ અને 128GBનું જે સ્ટોરેજ છે અહીંયા એની કિંમત છે 39,000 રૂપિયા. અને આખરમાં વાત કરીએ 8GB રેમ 128GBનું જે વેરિયન્ટ, એમાં 42,000 રૂપિયા તમારે ચૂકવવા પડશે. અને 21 મેથી તમને ખ્યાલ જ હશે કે આનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. સમય છે ટેકનિકલ સ્પેસિફિકેશન્સ બાદ હવે શિબાની પાસે જઈએ અને જોઈએ કે ખરેખર ડેઈલી યુઝેજમાં આ ફોન એમને કેવો લાગ્યો. અભી પિછલે સાલ કે કઈ એન્ડ્રોઇડ ફોન્સ કી તરહ હી વન પ્લસ સિક્સ મે ભી ઉપરી તરફ એક નોચ દિયા ગયા હૈ, લેકિન ફિલહાલ મેં નોચ કો ઇગ્નોર કરતે હુએ સ્ક્રીન કી બાત કરૂંગી. 6.28 ઇંચ કી એમોલેડ સ્ક્રીન ઇસમે દી ગઈ હૈ, કાફી ક્રિસ્પ ઓર બ્રાઇટ ઓર શાર્પ હૈ ઇસકી સ્ક્રીન. યુ હેવ ટુ રિયલી યુઝ ઇટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન. ઓર સાથી કાફી અચ્છે વ્યૂઇંગ એંગલ્સ ભી હૈ ઇસકે ડિસ્પ્લે કે. અભી વન પ્લસ સિક્સ કર્વ્ડ ગ્લાસ બેક કે સાથ આતા હૈ, ફિલહાલ 3 રંગો મેં મૌજૂદ હૈ, લેકિન મેરા ફેવરેટ કલર હૈ જો પર્લ વ્હાઇટ કલર, સિલ્કી પર્લ વ્હાઇટ કલર ઉન્હોને લોન્ચ કિયા હૈ. આઈ રિયલી લવ દેટ, ઇટ્સ અ લિમિટેડ એડિશન ફોન. અભી ગ્લાસ બેક કે 2 ડાઉન સાઇડ્સ હૈ, મેં આપકો બતાઉંગી. એક તો ઇટ અટ્રેક્ટ્સ ફિંગરપ્રિન્ટ્સ વેરી ઇઝીલી, આસાની સે આપકે ફિંગરપ્રિન્ટ્સ ઇસ ફોન કે બેક પર આ જાતે હૈ. સાથ મેં મુઝે યે ભી ડર હૈ કે શાયદ સ્ક્રેચિસ કો ભી ઉતને હી આસાની સે યે ફોન અટ્રેક્ટ કરેગા, જિસકા સોલ્યુશન હૈ કે યુ કેન ઓપ્ટ આઉટ ફોર વન ઓફ ધ કેસીસ દેટ વન પ્લસ ઓફર્સ. સાથ હી દૂસરા ડાઉન સાઇડ ગ્લાસ બેક કા મેં યે કહુંગી કે ગ્લાસ બેક હોને કે બાવજૂદ દિસ ડઝ નોટ
ऑफर वायरलेस चार्जिंग। अभी वन प्लस का कहना है कि उनका डैश चार्जिंग जो है वो बहुत तेजी से फोन चार्ज करता है, उसके मुकाबले वायरलेस चार्जिंग से फोन चार्ज करने में बहुत ज्यादा वक्त लगता है। हाँ, डैश चार्जिंग जरूर बहुत तेजी से फोन चार्ज करता है, लेकिन ग्लास बैक होते होते मेरे हिसाब से इसमें वायरलेस चार्जिंग कैपेसिटी भी होनी चाहिए थी, जैसे कि आईफोन 8, 8 प्लस और 10 में फिलहाल मौजूद है। अभी वन प्लस पुट्स कस्टमाइज्ड वर्जन ऑफ एंड्रॉयड ऑन इट्स फोन, जिसे वो कहता है ऑक्सीजन ओएस, और इस बार ऑक्सीजन ओएस इज ऑन एंड्रॉयड 8.1 ओरियो। अभी ऑक्सीजन ओएस 5.1 मेरे हिसाब से काफ़ी रिफाइंड और स्मूथ है, और इसी के साथ साथ इस फोन पर आप आने वाले दिनों में एंड्रॉयड पी का डेवलपर प्रीव्यू भी डाउनलोड कर सकते हैं, विच इज़ अ वेरी गुड न्यूज़ फॉर ऑल द गीक्स आउट देयर। कैमरा की बात करें तो इस फोन में ड्यूल कैमरा सेटअप दिया गया है, लेकिन देयर इज अ गुड न्यूज, ऑप्टिकल इमेज स्टेबलाइजेशन इज बैक। तो लॉन्च इवेंट के दौरान जब ये अनाउंसमेंट हुई कि इसमें वापस ऑप्टिकल इमेज स्टेबलाइजेशन वो ला रहे हैं, देन देयर वाज अ ह्यूज चीयर फ्रॉम द क्राउड। और क्यों ना हो, सचमुच अगर आप देखें तो इमेज क्वालिटी में और वीडियो क्वालिटी में देयर इज अ ह्यूज इम्प्रूवमेंट। अभी वीडियो की बात करते हैं तो सबसे बड़ा एडिशन ये है कि इसमें 480 फ्रेम्स पर सेकेंड पर आप एक स्लोमो वीडियो रिकॉर्ड कर सकते हैं, यानी सुपर डुपर स्लोमो वीडियो आप रिकॉर्ड कर सकते हैं। इसी के साथ साथ टाइम लैप्स वगैरह जैसे फीचर्स तो है ही। अभी ड्यूल कैमरा सेटअप रेयर में दिया गया है, लेकिन आने वाले दिनों में आपको फ्रंट में भी पोर्ट्रेट मोड अवेलेबल होगा एक अपडेट के जरिए, तो उसका हमें इंतज़ार है। अभी ओवरऑल इमेज क्वालिटी की बात करें तो मेरी कंप्लेंट वन प्लस से हमेशा ये रही है कि इमेजेस आर नॉट एट पार विथ फ्लैगशिप्स, अभी भी दे स्टिल लैक अ बिट बिहाइंड। अगर हम आईफोन को कंपेयर करें या फिर सैमसंग के इमेजेस कंपेयर करें या फिर अमेजिंग गूगल पिक्सल जिस तरह से फोटोज खींचता है उसे कंपेयर करें तो, बट दिस फोन इज नो फार बिहाइंड। सचमुच काफ़ी अच्छे इमेजेस आते हैं, अगर आप एक पोर्ट्रेट भी क्लिक करें या फिर रेगुलर लो लाइट कंडीशंस में भी अगर आप इमेजेस क्लिक करें तो द कलर्स आर ब्यूटिफुल। लेकिन हाँ, आईफोन जैसे नेचुरल कलर्स नहीं है, स्टिल द इमेजेस लुक रियली स्टनिंग एंड वेरी वेरी क्रिस्प। बैटरी लाइफ की बात करते हैं, 3300 mAh की बैटरी वन प्लस सिक्स में दी गई है। सिंगल चार्ज पर लगभग मीडियम यूजेज के लिए दिन भर इसकी बैटरी आसानी से चल जाती है। एंड इवन इफ यू आर रनिंग लो ऑन बैटरी, नॉट टू वरी, 15 मिनट चाहिए आपको लगभग 30-35% बैटरी चार्ज करने के लिए, या फिर 30 मिनट में ऑलमोस्ट 60-65% चार्ज्ड बैटरी आपको आसानी से मिल जाती है इसके डैश चार्जर की मदद से। साथ ही एवेंजर्स के फैन के लिए एक नया कार्बन केवलर फिनिश के साथ एक नया वन प्लस सिक्स लॉन्च हुआ है। ऑल्दो ये भी एक ग्लास बैक के साथ ही आता है, लेकिन एक ह्यूज 256 GB वाले इंटरनल स्टोरेज के साथ भी ये नया वेरिएंट आता है। और लॉन्च के वक्त कंपनी ने कहा कि एवेंजर्स वेरिएंट है तो उतना ही पावरफुल ये फ़ोन होना चाहिए और उतनी ही पावरफुल इसकी स्टोरेज होनी चाहिए, और केवल 8 GB रैम के साथ आपको ये फ़ोन मिलेगा। साथ ही इसकी जो आयरन मैन केस है, दैट इज़ रियली रियली समथिंग दैट यू शुड बाय इफ यू आर बाइंग द एवेंजर्स वेरिएंट। फाइनली वन प्लस सिक्स की बात करें तो काफ़ी कुछ एक्सपेक्टेड हुआ और काफ़ी कुछ अनएक्सपेक्टेड। फॉर एग्जाम्पल, हम लोग कॉम्पिटिटिव प्राइसिंग एक्सपेक्ट कर रहे थे, तो कॉम्पिटिटिव प्राइसिंग यानी हम लोग एक्सपेक्ट कर रहे थे लेट्स से 38,000 या फिर 40,000 रुपये की कीमत रखी जाएगी वन प्लस सिक्स के लिए। काफ़ी अनएक्सपेक्टेड हुआ, 34,999 में इसका लोएस्ट एंड वेरिएंट आपको मिलता है, लेकिन लोएस्ट एंड भी देख लीजिए ना, 6 GB रैम और 64 GB की इंटरनल स्टोरेज के साथ इसका लोएस्ट एंड वेरिएंट आता है, विच इज़ क्वाइट गुड ऑन पेपर इनफैक्ट।
साथ ही काफी कुछ एक्सपेक्ट कर रहे थे. फॉर एग्जाम्पल हम लोग चाहते थे कि ये मिनिमम IP67 रेटिंग के साथ आए, वो इसमें नहीं है. फ्रंट ड्यूअल कैमरा सेटअप इसमें नहीं है. हालांकि आने वाले दिनों में आपको इसका अपडेट जरूर मिलेगा. साथ ही हमने सोचा कि ग्लास बैग लीक्स में हम लोग को दिख रही थी, तो ग्लास बैग दी गई है, तो इस हिसाब से शायद वायरलेस चार्जिंग होगी. वायरलेस चार्जिंग कैपेसिटी भी इस फोन में मौजूद नहीं है, लेकिन ओवरऑल इट इज अ ब्यूटिफुल फोन, खासकर प्राइस रेंज को कंसिडर करें तो. और दूसरे फ्लैगशिप के मुकाबले इसकी प्राइस रेंज को खासा कंपेयर करें तो दिस इज अ वेरी गुड फोन टू कंसिडर. और एवेंजर्स के फैन है तो आप एवेंजर्स का वेरिएंट भी खरीद सकते हैं. इसी के साथ साथ अगर आप अभी एक नया फोन खरीदना चाहते हैं, देन दिस फोन इज डेफिनेटली अ पिक. लेकिन आप अगर थोड़े अपडेट्स और थोड़े बेहतर फीचर्स चाहते हैं, देन OnePlus की नेवर सेटल टैगलाइंस के साथ 6 महीने में OnePlus 60 तो आ ही जाएगा. બંને સ્માર્ટફોન્સના રિવ્યુ બાદ હવે સમય છે વિવો તરફથી દુનિયાનો પહેલો અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથેનો વિવો X21. લુકમાં કેવો છે, ફીલમાં કેવો છે, તો જઈએ ટેક ગુરુ પર, આપણે એનું જોવાનું છે, ખાસ કરીને ફર્સ્ટ લુક કે ફોન કેવો છે. વિવો ને અપને નયે ફોન યાની કે વિવો X21 કો ઇન્ડિયા મે લોન્ચ કર દિયા હે. जैसा कि हम जानते हैं कि इस फोन की खासियत है इसका इन डिस्प्ले फिंगरप्रिंट स्कैनर. जब स्क्रीन ऑफ होती है तो भी यहाँ पर हाईलाइट किया जाता है कि आपको कहाँ पर फिंगर को प्रेस करना है कि फोन अनलॉक हो जाए. फिंगरप्रिंट स्कैनर है वो काफी क्विक है. मुझे लगा नहीं था कि इतना क्विक होगा या फिर इतना एक्यूरेट होगा, लेकिन जितनी बार भी मैंने ट्राई किया है तो मोस्टली एक बार में ये जो है मेरे फिंगर को रिकग्नाइज कर लेता है और खुल जाता है. अब इसके बाद आते हैं फोन के दूसरे हाईलाइट यानी कि इसके डिस्प्ले पर. फोन में 6.28 इंच का डिस्प्ले दिया गया है. सुपर एमोलेड ये डिस्प्ले है और ये नॉच डिस्प्ले के साथ आता है. अब मैं बाकी स्पेसिफिकेशन की बात करूं तो ये स्नैपड्रैगन 660 प्रोसेसर के साथ आता है और एंड्रॉयड 8.1 ओरियो इसमें दिया गया है. स्टोरेज के लिए फोन में यहाँ पर 6 GB रैम दी गई है और 128 GB का इसमें स्टोरेज दिया गया है. अब अगर हम फोटोग्राफी पर आए तो इसमें 12 मेगापिक्सल प्लस 5 मेगापिक्सल का डुअल कैमरा दिया गया है. AI इनेबल ये कैमरा है. सेल्फी पर आए तो इसमें 12 मेगापिक्सल का ही सेल्फी कैमरा दिया गया है. बैटरी के लिए इसमें 3200 mAh की बैटरी है, लेकिन टाइप सी पोर्ट यहाँ पर नहीं दिया गया है, जो कि एक डिसएडवांटेज है. प्राइस पर मैं आऊँ इसके तो इसका प्राइस है 35,990 rupees. તો આ રીતે ટેક ગુરુ પર આજે ઘણી બધી આપણે વાતો કરી છે સ્માર્ટફોન્સના રિવ્યુ અને વિવોના, જે વિવોનો નવો ફોન આવી ગયો છે, ફર્સ્ટ લુક ફર્સ્ટ ઇમ્પ્રેશન પણ જોઈ. સમય છે કે રજા લઈએ. તમે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ દરેક જગ્યાએ અમારી સાથે કોન્ટેક્ટમાં રહી શકો છો. તો આવનારા સપ્તાહ ટેકનોલોજી દુનિયાની બીજી હલચલને લઈને મળીએ. ટિલ ધેન સ્ટે કનેક્ટેડ.